विद्यार्थी मित्रों आ वीडियो में आपने सातत्य और विकलन पर आधारित नवा एमसीक्यू की चर्चा करी छे। ए पहला विकलन की व्याख्या जोईए। आम तो विकलन की व्याख्या आपने सीखी नया छे, ए छतां आपने फरी अहीं रिवाइज करी बराबर। आ एक एमसीक्यू छे, एमां व्याख्यानो उपयोग थई रह्यो छे। विकलन की व्याख्या शुं छे आपणे जोईए। धारो कोई कोई विधेय તેના પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય છે અને એ પ્રદેશ નું ધારો કે કોઈ બિંદુ છે C DF એટલે F નો પ્રદેશ, ડોમેન ઓફ F, રાઈટ। જો લિમિટ S ટેન્ડ્સ ટુ 0 F ઓફ C + H માઇનસ F ઓફ C અપોન H નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f x = c આગળ વિકલન કહેવાય અને આપણે દર્શાવતા હતા f' c વડે, રાઈટ। હવે આ વ્યાખ્યાને થોડી મોડિફાઈ કરી। મોડિફાઈ મતલબ હું અહીંયા આદેશ લઉં છું, ધારો કે c + h = x, c + h = x, તો x શું થશે? h x - c, તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, h 0 નું પોઈન્ટ, તો x આપણો નવો ચલ છે એટલે x ની કિંમત શું થાય? c, એટલે x ટેન્ડ્સ ટુ c, f ઓફ c + h, c + h એટલે x માઇનસ f ઓફ c અને h એટલે x - c। જો આ પહેલી વ્યાખ્યા છે એમાં આપણો ચલ h હતો અને જે બીજી વ્યાખ્યા મળી, બીજું સૂત્ર મળ્યું એમાં આપણો ચલ કયો થઈ ગયો? x। આ બંને સૂત્રો એફ્રેસ સીના છે। અહીંયા આ એક્ઝામ્પલમાં આનો ઉપયોગ કરીશું। લિમિટ x ટેન્ડ્સ ટુ c, પછી અહીંયા બંનેની બાદબાકી છે અને અહીંયા આ બંનેના વિધેયના મૂલ્યોની બાદબાકી છે બરાબર। અને અહીંયા બાજુમાં લખી રાખું છું કે એફ્રેસ c ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c અપોન x માઇનસ c, રાઈટ। હવે એક્ઝામ્પલ જોઈએ। આને જરા અહીંયા લખું છું, f' ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c અપોન x માઇનસ c, રાઈટ। આ એક્ઝામ્પલ શું છે? જો f ઓફ f' x ઇક્વલ ટુ f ઓફ x અને f ઓફ 2 ઇક્વલ ટુ 1, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x માઇનસ 1 અપોન x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ બ્લેક। આ ચાર આપણા ઓપ્શન છે। આપણને શું આપ્યું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x માઇનસ f ઓફ 1 અપોન x માઇનસ 2, x ટેન્ડ્સ ટુ 2 તો બંનેની બાદ કરી, x ટેન્ડ્સ ટુ c તો x માઇનસ c છે, તો આ પદ તો અહીંયા મેચ થાય છે। પછી f ઓફ x તો f ઓફ x, અને અહીંયા અહીંયા શું આપ્યું છે? સોરી, અહીંયા 1 આપે છે, આ 1 છે, અહીંયા f ઓફ c છે એને બદલીને 1 છે, પણ જો અહીંયા આપેલું છે કે f ઓફ 2 ઇક્વલ ટુ 1, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f ઓફ x માઇનસ જ્યાં 1 છે એના બદલે આપણે લખીશું f ઓફ 2 અપોન x માઇનસ 2। હવે આને આની સાથે સરખાવો તો એક્ઝેક્ટ મેચ થાય છે। જો આ f' c હોય તો આ શું હશે? f' 2, કારણ કે અહીંયા c છે તો અહીંયા 2 છે, બસ એટલો જ ફરક છે। f' 2, f' 2 આપણને આપેલા નથી, પણ f' x આપે છે, f' x છે f ઓફ x, તો f' 2 શું થશે? x ના બદલે 2 તો f ઓફ 2, અને f ઓફ 2 આપણને આપેલા છે 1, f ઓફ 2 1, એટલે આનો આન્સર કેટલો? f ઓફ 2 થશે, f' 2 બરાબર f ઓફ 2, તો આનો આન્સર 1, રાઈટ। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x માઇનસ f ઓફ a અપોન x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક, જ્યાં f ઓફ x ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x, ચાર ઓપ્શન આપેલા છે। સમજો આ કોની વ્યાખ્યા છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a
f of x minus f of a upon x minus a. f dash c ની શું વ્યાખ્યા છે? f dash c નું સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x minus f of c upon x minus c, right? તો અહીંયા c ના બદલે a આપેલા છે, બસ એટલો જ ફરક. એટલે આ છે f dash a. હવે f dash a આપણે શોધવા છે. આપણને આપેલા છે f of x sin inverse x. તો f dash x શું થાય? 1 upon root 1 minus x. f નું x સાપેક્ષ વિકલ રા f dash x મળી ગયા. તો f dash a શોધવા છે, x ના બદલે a મૂકી દો. તો 1 upon root 1 minus a square આપવાનું છે. એ જ ટાઈપનું બીજું એક્ઝામ્પલ જોઈએ. જો f ઓફ x ઇક્વલ ટુ e ટુ ધી પાવર માઇનસ લોગ x, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x માઇનસ f ઓફ 1 અપોન x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. ચાર ઓપ્શન છે, 1, 0, માઇનસ 1 અને 3 માંથી એક ફરક. ચલો આની વેલ્યુ શોધવી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x minus f of 1 upon x minus 1. આ કોણ સૂત્ર થશે? આ વ્યાખ્યા છે. f એ x બરાબર 1 આગળ વિકલનને છે, એટલે કે f ડેસ 1 છે. હવે મારે f ડેસ 1 શોધવા છે. f ડેસ 1 શોધવા માટે મારી પાસે f ડેસ x હોવા જોઈએ. અહીં આપે છે f of x e ટુ ધી પાવર માઇનસ log x. આને લખાશે e ટુ ધી પાવર log x to the power minus 1, minus sign difference. x to the power minus 1. તો શું થશે? x to the power minus 1. સૂત્ર છે ને, e to the power log x. આધાર e, તો આન્સર નો x. અહીંયા e to the power log x is to minus 1, તો આન્સર x is to minus 1. એટલે કે 1 upon x. તો f ડેસ x શું થાય? ડેરિવેટિવ કરી માઇનસ 1 અપોન x સ્ક્વેર. x ના બદલે 1 મૂકી દઈએ, તો x ના બદલે 1 મૂકીએ તો માઇનસ 1 અપોન 1 સ્ક્વેર, એટલે કે માઇનસ 1. આન્સર માઇનસ 1 c, રાઈટ? નેક્સ્ટ એક્ઝામ્પલ, જો f ઓફ 0 ઇક્વલ ટુ f ડેસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x માઇનસ 1 અપોન x ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. ઓપ્શન છે 0, 1, e ટુ ધી પાવર x અને ચોથો ઓપ્શન છે 1 પણ નહીં. ચલો આની વેલ્યુ શોધવી છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x માઇનસ 1 અપોન x. આનું આ રીતે લખું છું, x ટેન્ડ્સ ટુ 0 છે, છેદમાં x છે, x છેદમાંથી આવું લખી શકાય, x માઇનસ 0, x માઇનસ 0 એટલે x, f ઓફ x માઇનસ 1 એટલે f ઓફ 0, બરાબર? કોનું સૂત્ર છે? f ડેસ c નું સૂત્ર શું? લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c અપોન x માઇનસ c. તો આ સૂત્ર થયું f ડેસ 0, f ડેસ 0, f ડેસ 0 આપણને આપેલા છે 1, એટલે આન્સર 1, બરાબર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો f ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 4 અને f ડેસ 2 ઇઝ ઇક્વલ ટુ 4 હોય, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x into f of 2 minus 2 into f of x whole upon x minus 2 is equal to blank. અચ્છા આ ઓપ્શન છે. અહીંયા મને આપણને વિકલનની વ્યાખ્યાની જરૂર પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x minus f of c upon x minus c is equal to f ડેસ c. f ડેસ c એટલે
f એ x બરાબર c આગળ નીકળેલા છે અહીંયા વ્યાખ્યા છે ચલો આની વાત કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 સમજજો આને આની સાથે સરખાઈ શકાય નહીં એટલે તો જોઈ લો આ x માઈનસ 2 તો x માઈનસ c બરાબર અને ઉસમાં જો અહીંયા f ઓફ x સાથે 2 વધારાના છે અને f ઓફ 2 સાથે x વધારાના છે એટલે હું શું કરું છું તો f of 2 तो minus 2 f of 2 अलग plus 2 f of 2 करूँ मतलब 2 f of 2 बाद करें अलग 2 f of 2 होंगे जाए minus 2 f of x तो आना किस उत्तर से पहला बेर परिमिति f of 2 common निकल से अंदर ऐसे x minus 2 अलग बाकी ना बेर परिमिति 2 common निकल से तो माइनस टू कॉमन खड़ी है माइनस टू तो सो ऐसे एफ ऑफ एक्स माइनस एफ ऑफ टू एक्स माइनस टू अब आप पहलू पद छे आ बीजू पद छे बन्ने नो अलग अलग भागाकार तो ये एक्स माइनस टू निकल गया तो लिमिट एक्स टेंड्स टू टू एफ ऑफ माइनस टू इनटू बराबर माइनस टू इनटू एफ ऑफ एक्स माइनस एफ ऑफ टू अपॉन एक्स माइनस टू आउट ऑफ स्कूल बनने में अलग अलग छेद आ गए और एफ ऑफ टू की वैल्यू छह फोर लिमिट एक्स टेंड्स टू टू एफ ऑफ टू की वैल्यू फोर यहां अलग अलग आपने लक्ष्य हो दीजिए माइनस टू इनटू लिमिट एक्स टेंड्स टू टू एफ ऑफ एक्स माइनस एफ ऑफ टू अपॉन एक्स माइनस टू तो आ व्याख्या थी गई जो आई साथ सरखाओ आ सूत्र साथ सरखाओ तो आ व्याख्या थी एफ डैश सी की आ व्याख्या थी एफ डैश टू की चार नो लॉक्स चार टू इनटू आ थे एफ डैश टू एफ टू की वैल्यू कितनी है 4 आंसर 4 माइनस 8 माइनस 4 बराबर है आज टाइप नो एक बीजा एग्जांपल जोइए विधेय f के x बराबर 1 आगे विकलन हो तथा f ऑफ 1 इक्वल टू 1 और f ऑफ 1 इक्वल टू 2 हो तो लिमिट x टेंड्स टू 1 रूट एफ ऑफ एक्स माइनस वन अपॉन एक्स माइनस वन इज इक्वल टू ब्लैंक एफ ए एक्स बराबर एक आगे विकल्प में है मतलब एफ डैश वन मे एफ डैश वन जो था व्याख्या ने आधार लिमिट एक्स टेंड्स टू वन एफ ऑफ एक्स माइनस एफ ऑफ वन अपॉन एक्स माइनस वन राइट आ एफ डैश वन भी व्याख्या है अबे जो अन्य सो आ गई लिमिट x टेंड्स टू 1 तो लिमिट x टेंड्स टू 1 छेद में x माइनस 1 और ये x माइनस 1 पर हाउस जुदो छे जो अन्य रूट छे अपनी व्याख्या में रूट नहीं એટલે કે મારે પેલા રૂટ કાઢવું પડે રૂટ કેવી રીતે કાઢીશું તો આને સમય કારક અવયવ વડે ગુણાકાર કરવા એટલે કે રૂટ એફ ઓફ એક્સ અહીંયા માઇનસ છે તો પ્લસ વન અપોન રૂટ એફ ઓફ એક્સ પ્લસ હવે આનો ગુણાકાર કરીએ એ માઇનસ બી એ પ્લસ બી તો સૂત્ર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો આ રૂટ નીકળી ગયા એટલે એફ ઓફ એક્સ માઇનસ વન સ્ક્વેર એટલે વન અને છેદમાં એક્સ માઇનસ વન અને અહીંયા છેદ શું રહ્યો રૂટ એફ ઓફ એક્સ પ્લસ હવે ગુણાકારનો તમે અલગ અલગ લક્ષ મેળવી શકો એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f ઓફ x માઇનસ 1 અપોન x માઇનસ 1 અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એ ગુણાકાર છે 1 અપોન રૂટ f ઓફ x પ્લસ હવે જો આના અહીં સાથે સરખાવો તો અહીંયા 1 છે અને અહીંયા f ઓફ 1 છે તો આપણને આપેલું છે f of 1 equal to 1
એટલે આ 1 નો શું કરી દઉં છું f બરાબર છે 1 ના આપણે બનાવી દીધા f એટલે આ વ્યાખ્યા થઈ f' આટલો ભાગ અને અહીંયા લિમિટ મળશે x ની વેલ્યુ 1 મૂકીશું તો 1 upon root f of 1 plus 1 f dash 1 પણ આપેલા છે 2 into 1 upon f of 1 f of 1 આપેલા છે 1 એટલે root 1 root 1 એટલે કે 1 plus 1 એટલે 2 by 2 answer 1 right આપણે આજે જે પણ એક્ઝામ્પલ જોયા એ બધા જ આ ફોર્મ્યુલા પર આધારિત છે આ વિકલનની વ્યાખ્યા છે બરાબર ખાસ ધ્યાનમાં રાખો